વિરામ બાદ આગળ વાત કરીએ તો હાલોલ નગરમાં આવેલા ગોધા રોડ વિસ્તારમાં સાંજના સમયે એક કોતરમાંથી મગર મુખ્ય રસ્તા પર આવી ચડતા આ વિસ્તારમાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। વન વિભાગની ટીમ દ્વારા મગર પકડવાનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ મગર કોતરમાં આવેલી જાડીમાં ભરાઈ જતા અને રાત પડી ગઈ હોવાથી કામગીરી પડતી મૂકવામાં આવી હતી। આજે બપોરે ફરી મગરે દેખા દેતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 6 કલાકની જહેમત બાદ પકડી પાડવામાં આવ્યો હતો। હાલોલ નગરના ગોધરા રોડ ખાતે ઓળખાતા વિસ્તારમાં સનસિટી સોસાયટીના બહાર મુખ્ય હાઈવે રોડ પર મગર આવી ચડતા કુતૂહલ સર્જાતા લોકટોળા મગરને જોવા ઉમટ્યા હતા। વાહનોની અવરજવરથી ધમધમતા મુખ્ય માર્ગ પર મગર આવી ચડતા અને રોડની વચ્ચોવચ ડિવાઈડર પર મગર ટહેલતો નજરે પડતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। બનાવ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગની ટીમ આવે તે પહેલા મગર રોડની સાઈડ આવેલા પાણીની કોતરમાં ઉતરી ગયો હતો। જો કે આ પાણીના કોતરમાંથી બહાર આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। ફરી આજે બપોરના સમયે મગર દેખા દેતા તેને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। કોતરમાં ભરાયેલ પાણીને ભારે જહેમત બાદ ખાલી કરવામાં આવ્યું, ત્યારે મગર દેખાયો હતો। ત્યારે મગરનું રેસ્ક્યુ કરવા વડોદરા અને હાલોલની ટીમ દ્વારા ભારે 6 કલાક જેટલી મહેનત બાદ પકડી પાડવામાં આવ્યો। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।